તમે તમારી મમ્મીને રસોડામાં ખોરાક બનાવતા જોઈ છે હમ જોઈ જ હશે તમે તેને ખોરાક બનાવવા જુદી જુદી ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા પણ જોઈ હશે ખરું ને પરંતુ તમે ક્યારે વનસ્પતિને ખોરાક બનાવતા જોઈ છે હમ નથી જોઈ બરાબર ને તો ચાલો આપણે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે સમજીએ અહીં આપણે જોઈએ છીએ કે વનસ્પતિ પર સૂર્યપ્રકાશ પડે છે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે આ પાણી પર્ણ સુધી પહોંચે છે પર્ણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તમને એ પ્રશ્ન જરૂર થતો હશે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર્ણમાં કેવી રીતે જાય છે અને ઓક્સિજન વાયુ કેવી રીતે બહાર નીકળે છે ખરું ને તો ચાલો જોઈએ નાના નાના છિદ્રો આવેલા હોય છે જેને પર્ણરંધ્ર કહેવાય છે આ પર્ણરંધ્ર રક્ષક કોષોથી આવરિત હોય છે જેના દ્વારા વાયુઓની આપલે થાય છે શું તમે જાણો છો વનસ્પતિના પર્ણો લીલું રંજક દ્રવ્ય ધરાવે છે જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ આ હરિત દ્રવ્ય સૂર્ય ઉર્જાનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને કાર્બોદિત પદાર્થમાં અને ઓક્સિજનમાં રૂપાંતરિત કરે છે આ ઉત્પન્ન થયેલો કાર્બોદિત પદાર્થ એટલે જ તો વનસ્પતિનો ખોરાક અને એટલે જ તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના ખોરાકનું સંશ્લેષણ થવાની આ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ